મિત્રો સ્વાગત છે. મિત્રો તમારું આધાર કાર્ડ કદાચ ખોઈ ગયું છે અને એને ફરીથી તમારે ઘરે બેઠા ઓનલાઈન તમારા ઘરે મંગાવવું છે, તો તમે કેવી રીતે મંગાવી શકો? ઘણી વખત મિત્રો એવું બને છે કે તમારું આધાર કદાચ ક્યાંય ખોવાઈ ગયું છે અને તમારે આધાર કાર્ડની કોઈ કામ માટે કે જરૂર પડે છે ઇમરજન્સી, તો તમે તમારા મોબાઈલ દ્વારા અથવા તમે તમારા નજીકના શહેરમાં જાઓ છો, હજી તો પણ ઇમરજન્સી મિત્રો કાઢવામાં નથી આવતી, એના પણ દિવસો લાગે છે. તો મિત્રો તમારી પાસે કોઈ પણ આધાર પુરાવાની મિત્રો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે કે નથી એની પણ માહિતી આપવાનું છું, અને તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ઓનલાઈન બીજું આધાર કાર્ડ ઘરે તમારા એડ્રેસ ઉપર મંગાવી શકો છો. તો એને કેવી રીતે મંગાવવાનું એના માટે પ્રોસેસ ફૂલ આખી વિડીયોમાં તમને આપવાનું છું, તો વિડીયોમાં પૂરેપૂરી જુઓ મિત્રો. અને આવી જ માહિતી મેળવવા માટે ખાસ કરીને અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને પંચાયત વિશે કે કોઈ પણ મિત્રો મોબાઈલ એપ્લિકેશન કે એડિટિંગ વિશે કે કોઈ પણ માહિતી મેળવીએ ને, તો ખાસ કરીને અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે જ, કારણ કે આવી જ માહિતી તમને ગુજરાતીમાં મળતી રહેશે. તો ખાસ કરીને મિત્રો કેવું છે કે તમારું કોઈ પણ આધાર કાર્ડ છે, કોઈ ચૂંટણી કાર્ડ મતલબ ઇલેક્શન કાર્ડ છે કે પાન કાર્ડ છે કે એના કોઈ પણ વિશે આપણે તમારે માહિતી જોઈએ છીએ, તો પણ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની ફૂલ કોશિશ જરૂર કરીશું. તો અત્યારે આપણું તમારું આધાર કાર્ડ કદાચ ખોઈ ગયું છે અને ઘરે બેઠા તમારે ઓનલાઈન તમારે બીજું મંગાવવું છે, તો કેવી રીતે મંગાવવાનું એ પણ તમારા મોબાઈલથી, તો ખાસ પૂરેપૂરો વિડીયો જુઓ. અને મિત્રો તમે પણ તમારું આધાર કાર્ડને નવું ઘરે બેઠા મંગાવી શકો છો. ચલો આપણે શરૂઆત કરીએ કેવી રીતે આધાર કાર્ડ મંગાવવાનું. તો ખાસ કરીને અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો સ્વાગત છે, આપણે આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન પર. હવે તમારું નવું આધાર કાર્ડ, તમારું આધાર કાર્ડ જે ખોઈ ગયું છે એને તમારે નવું ઘરે બેઠા બીજું મંગાવવું છે, તો તમે તમારું આધાર કાર્ડ કેવી રીતે મંગાવી શકો છો મોબાઈલ દ્વારા? તો સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર મિત્રો બે ઓપ્શન તો આવે છે, એક તો જોઈ લો એની અંદર આવે છે, એક છે ક્રોમ બ્રાઉઝર અને બીજું એપ્લિકેશન છે જે અહીંયા ગૂગલ. આ ગૂગલ આ બંનેમાં તમે કોઈ પણ એપ્લિકેશનને તમે યુઝ કરી શકો છો, બરાબર? તો સૌથી પહેલાં તો તમે યુઝ ગૂગલને આપણે લખીએ તો ગૂગલમાં આપણે આ ટાઈપ યુ આઈ, એટલે તમે યુ આઈ લખશો એટલે ઓટોમેટિક અહીંયા વેબસાઇટ આવી જશે યુ આઈ ડી એ આઈ, બરાબર? આ એપ્લિકેશનને તમારે એની ઉપર મતલબ ટચ કરવાનું છે. જેવું ટચ કરો એટલે આ ટાઈપનું તમારી સામે ઓપ્શન આવી જશે, જોઈ લો અહીંયા આ ટાઈપનું ઓપ્શન તમારી સામે ખુલી જશે. આમાંથી હવે તમારે શું કરવાનું છે, આમાંથી તમારે ચાર ઓપ્શન મળે છે અહીંયા, જોઈ લો એક બે ત્રણ ને ચાર છે, પાંચ ને છ છે. તો આપણે અહીંયા પહેલા જ નંબરનું ઓપ્શન છે ગેટ આધાર, આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો એની ઉપર જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમારી સામે ઓપ્શન આવશે, લોકેશન ઇન્ટ્રોલ, બુક એપોઇન્ટમેન્ટ, ચેક સ્ટેટસ, ડાઉનલોડ આધાર, જોઈ લો અહીંયા ઓર્ડર આધાર પીવીસી, અહીંયા ઘણા બધા ઓપ્શન તમને આ રીતના મળી રહેશે. એમાંથી તમારે ઓર્ડર આધાર પીવીસી ઉપર ક્લિક કરવાનું છે, આની ઉપર જોઈ લો. ખાસ કરીને આ બે ઓપ્શન એક જ જેવા છે મિત્રો, ખાસ જોવાનું છે. પણ અહીંયા જોઈ લો અહીંયા સ્ટેટસ લખેલું છે, અહીંયા પીવીસી કાર્ડ લખેલું છે, એ ધ્યાન આપવાની, એટલે તમારે પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે ઓકે આપવાનું છે. ઓકે આપશો એટલે આ ટાઈપનું તમારી સામે ઓપ્શન આવી જશે. આ ઓપ્શન આવે એટલે અહીંયા ખાસ કરીને અહીંયા પણ ચાર ઓપ્શન કે પાંચ ઓપ્શન તમારી સામે આવ્યા છે. હવે આમાંથી આપણે બીજા નંબરનો અહીંયા ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો આની બે ઓપ્શન એવું છે કે તમારા આધાર કાર્ડની અંદર કદાચ મોબાઈલ નંબર રજીસ્ટર છે અને તમે આધાર કાર્ડને તમારું નવું મંગાવવા માગો છો, તો મિત્રો તમારે આની ઉપર ક્લિક કરવાનું રહેશે. અને તમારા આધાર કાર્ડમાં તમારો ખુદનો મોબાઈલ નંબર નથી તો તમારે આની ઉપર ક્લિક કરવાનું. તો ચલો આપણે મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર છે અને એવું વિચારીને આની ઉપર ક્લિક કરીએ, બરાબર છે? જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે આધાર કાર્ડ છે ને એ તમારે અહીંયા તમારી પાસે જે ઝેરોક્સ પડી છે ને એનું તમે આધાર કાર્ડનો નંબર અહીંયા તમારે ફિલ કરી દેવાનો છે, બરાબર? એટલે કે આધાર કાર્ડને આપણે અહીંયા નાખી દઈએ, બરાબર? તો ચલો આધાર કાર્ડને નાખી દીધો છે. હવે ઉપર આ રીતે તમારે ઓપ્શન કરશો એટલે અહીંયા કેપ્ચા કોડ જે ટાઈપનું લખ્યું છે ને એ જ ટાઈપનું તમારે અહીંયા લખવાનું છે, જે ટાઈપનું લખું છું જુઓ. જે એબીસીડીમાં લખેલું છે ને એ જ એબીસીડીમાં તમારે અહીંયા લખવાનું છે, બરાબર છે? આ રીતે તમારે લખવાનું છે, બરાબર? હવે નીચે એક ઓપ્શન મળે છે, જોઈ લો, માય મોબાઈલ નંબર નોટિસ રજીસ્ટર, એટલે મતલબ એનો એ છે કે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર નથી તો એની ઉપર તમારે ક્લિક કરો. તો આપણો આધાર કાર્ડમાં આપણો મોબાઈલ નંબર નથી તો આપણે એની ઉપર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનો એક બીજો મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન આવે છે, એટલે તમારી પાસે હાલની અંદર જે પણ મોબાઈલ નંબર છે, દાખલા તરીકે આપણે ઓટોપી આપવાનો છે એટલે ઓટોપી નંબર આવે એના માટે તમારી પાસે જ્યારે તમે આધાર કાર્ડ મંગાવી રહ્યા હોય ને તમારી પાસે જે પણ મોબાઈલ નંબર હોય ને એ નંબર અહીંયા ફિલ કરવાનો છે.
તો અહીંયા આપણે આ લિંક અંદર મારી પાસે જે છે ને મોબાઈલ નંબર હું યુઝ કરું છું, બરાબર. એટલે આ રીતે મોબાઈલ મેં ફિલ કરી દીધું છે, બરાબર. હવે અહીંયા નીચે એક ઓપ્શન મળે છે સેન્ડ ઓટોપી, એટલે તમે જે નંબર નાખ્યો છે ને એ નંબર ઉપર અહીંયા ઓટોપી આવશે, બરાબર. આપણે ઓટોપી ઉપર ક્લિક કરીએ તો અહીંયા લખેલું આવી ગયું સક્સેસફુલ, બરાબર છે. હવે ઓટોપી આવશે, તમે ઓટોપી આવશે ને જોઈ લો, ઓટોપી પણ આવી ગયો છે, ખાસ જોઈ લો ઉપર 72 54 05, તો અહીંયા આપણે લખી દઈએ, બરાબર. 72 54 05 આ ઓટોપી પણ આપણે નાખી દીધો છે. હવે નીચે અહીંયા ટર્મિસ જે લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરવાનું તમારે. તો મિત્રો આ રીતે તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે સબમિટ, આની ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારું અહીંયા આ ટાઈપનું ઓપ્શન ખુલી જશે, એટલે તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આ રીતનું ઓપ્શન તમારી સામે હજી આવશે. હવે કન્ફર્મ કરવા માટે અહીંયા ઓપ્શન લખેલું છે કે પેમેન્ટ, અહીંયા પેમેન્ટ માંગે છે, તો પેમેન્ટ માટે તમને એ પણ ઓકે આપે, એની ઉપર ક્લિક કરી દઈએ. એક વખત ક્લિક કરીને તમારે આ મેક પેમેન્ટ આની ઉપર ક્લિક કરવાનું. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલા પણ જોઈ લો અહીંયા કાર્ડ, જે તમારી એટીએમ છે, વોલેટ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે પેટીએમ છે, એમાંથી તમારે અહીંયા લખેલા છો જોઈ લો ઉપર 50 રૂપિયા કપાવવાના છે. મિત્રો જેવા તમે 50 રૂપિયા અહીંયા તમારા કોઈ પણ કાર્ડમાંથી, બેંકમાંથી કે અથવા તમારા મોબાઈલ પેમેન્ટમાંથી કોઈ પણથી તમે કાર્ડ 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. જેવા તમે 50 રૂપિયા અહીંયા આમાંથી કેવી પણ જગ્યાએથી 50 રૂપિયા કપાવશો ને એટલે તમારું આધાર કાર્ડ 15 દિવસની અંદર તમારા એડ્રેસ ઉપર ઘરે પહોંચી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. આવી જ કોઈ પણ માહિતી મેળવવા માટે થઈને ખાસ કરીને અમારી ટેકનિકલ જે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો.